બજેટનું અંદાજપત્ર મંજૂર કરાયું। શાસન અધિકારી એલડી દેસાઈએ રૂપિયા 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, જેમાં સુધારા-વધારામાં રૂપિયા 4 કરોડનો વધારો કરવામાં આવ્યો। ચેરમેન ડોક્ટર સુજય મહેતા દ્વારા 1071 કરોડનું બજેટ મંજૂર કરાયું। આ ડ્રાફ્ટ બજેટમાં પહેલીવાર 1000 કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ કરાયું। સ્કૂલ બોર્ડમાં 1,66,000 જેટલા વિદ્યાર્થીઓ હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરે છે, જેમાં અંદાજપત્ર અનુસાર શાળાઓમાં 1 કરોડના ખર્ચે સોનાર પેનલ લગાવાશે। સ્પોર્ટ્સ સંકુલના વિકાસ માટે 50 લાખ, ભાગવત ગીતાના પઠન માટે 10 લાખ, કરાટે અને યોગના અભ્યાસ માટે 25 લાખની જોગવાઈ આ અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી છે। આ સભામાં મંજૂર કરવામાં આવ્યું છે અને સર્વાનુમતે કરવામાં આવ્યું છે। સર્વાનુમતે આ બજેટ રજૂ કરવામાં આવે છે। કોંગ્રેસના મિત્રોએ પણ સહકાર આપી આ બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। राज्य सरकार और अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन मार्गदर्शन थी विजनरी टीम स्कूल ऑफ द्वारा अत्यारे प्राथमिक शाला में मजबूत पाया माटे जे मथामणो थी रही है ते नोंधपात्र अने बिरदावा लायक है। आज म्युनिसिपल स्कूल बोर्ड और राज्य सरकार द्वारा मिशन स्कूल ऑफ एक्सेलेंस शाला स्वच्छता विद्यार्थी हाजरी घनिष्ठ वाली संपर्क ने लईने नगर प्राथमिक शिक्षण समिति शिक्षकों सतत वाली और विद्यार्थीओं संपर्क में रही और आ बाळकोना भविष्यनी सतत चिंता करता रहे छे। अत्यारे मने ए जणावता आनंद थाय छे के गया बजेट में जे कई बी कामों रजू करवामां आवेला हता, बजेट में जे कई बी कामों लीधेला हता एमां मोटा भागना कामों अहींया पूर्ण थया छे। आजे जे नवा 4 करोड़ना जे वधारा अमरा सौ सभ्यश्रीओ द्वारा करवामां आव्या छे। मारा वाइस चेरमेन विपुलभाई सेवक अने जे बी आखी टीम सर्वे भेगा थईने मनोमंथन करीने जे रजू कर्या छे। खास आ वखते जे डॉक्टर एलडी देसाई शासनाधिकारी अने अमरा डीवायएमसी रम्याभाई भट्ट ते लोकोए एक एकेडमिक स्ट्रेंथ નું જે એક બજેટનું જે એક સૂત્ર આપેલું છે કે આવનારા સમયનું જે બજેટ આખા વર્ષ દરમિયાન જે કે બી કામગીરી કરવાની છે તે ગુણવત્તાલક્ષી શિક્ષણ અને વિદ્યાર્થી લક્ષી બધી જ પ્રવૃત્તિ શિક્ષકોને તાલીમ આપવાની જરૂર પડે ને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક આદરણીય પંડિત દીનદયાળજીનો જે એક જીવન મંત્ર જે છેવાડાના માનવી સુધી બધી જ યોજનાઓ લઈ જવાનો જે હતો। મને આનંદ છે કે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો અને આ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત જે વિદ્યાર્થીઓની પહેલી બેચ 139 બાળકોની અહીંયા આગળ અમે નજીકની કોર્પોરેશનની શાળામાં દાખલ કરાવેલા હતા અને આ વખતે બીજા 104 બાળકોની અત્યારે બેચ ચાલી રહી છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષે એક નિર્ણય કર્યો છે, ઉમદા નિર્ણય કર્યો છે કે તેમના વાલીઓને પણ જે કંઈ બી જે કહેવાય ને કે રોજગારની તકો મળે તેના માટે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાનું પણ સામાજિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થા સાથે નક્કી કરીને આ વર્ષે નવું આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે અમદાવાદમાં